નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો આ સ્ટોરીના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ બ્લો ની જે સ્ટોરી એમાં ગોપાલ નામનું પાત્ર આવે છે એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઇટ એટલે ગોપાલને ને ખાવું શું ખાવું ગમતું હતું ચાર ઓપ્શન છે એ જલેબી બી બરફી સી કાજુકતરી અને ડી છે અડદિયો તો આપણો જવાબ છે એ જલેબી બીજો પ્રશ્ન છે વિચ ઇન્સેક્ટર ધી ઇન્સેક્ટ જીવ જંતુ બઝિંગ ઓવર એટલે ના ઉપર બણબણવું અને જલેબી જલેબી ઉપર કયા જંતુઓ બણબણતા હતા એ એન્ટ કીડીઓ બી ફ્લાઈઝ માખીઓ સી મોસ્કીટોઝ મચ્છરો ડી હનીબીઝ મધમાખીઓ તો આપણો જવાબ છે બી ફ્લાઈઝ થર્ડ ક્વેશ્ચન હુ કિલ્ડ ધ જાયન્ટ રાક્ષસોને કોણે માર્યા જે રાક્ષસો હતા એને કોણે માર્યા તો એ ધ કિંગ રાજાએ બી ગોપાલ ગોપાલે પછી હાઉ કેન યુ સે ધેટ એટલે કે ગોપાલ છે એ બહાદુર હતો કે હોશિયાર બ્રેવ એટલે બહાદુર અને ક્લેવર એટલે હોશિયાર હાઉ કેન યુ સે ધેટ તમે એ કેવી રીતે કહી શકો

હવે ત્યાર પછી છે વાર્તા આધારિત નીચેના વાક્યો વાંચો અને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલ ખાનામાં તેનો નંબર લખો તો અહીં કેટલાક વાક્યો આપેલા છે અને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે પેલા વાક્યો વાંચી અને સમજી લઈએ ધ કિંગ આસ્કડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ્સ એટલે રાજાએ ગોપાલને રાક્ષસોને મારવાનું કહ્યું બીજું વાક્ય છે ગોપાલ કિલ્ડ સેવન ફ્લાઈઝ એટ અબ્લો

તો આ રીતે વાક્યોને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે ત્યાર પછી એક્ટિવિટી જોઈએ તમારા શિક્ષક શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર આન્સર અને વેરીઝ માય મિત્રો બંને રમતોની વિગતો આ યુનિટના અંતે હેલ્પલાઇનમાં આપેલ છે એ હેલ્પલાઇન વાળું પેજ છે એ અહીં તમને આપેલું છે પ્રવૃત્તિ નંબર ચાર આ એક્ટિવિટી ચાર માટે ફિક્સ આન્સરની રમત માટે નીચેના પ્રશ્નો પૂછો એટલે અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે આ પ્રશ્નો તમારે પૂછવાના છે શિક્ષક તમને પૂછશે અને તમારે એના જવાબ આપવાના છે તો અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે કે જે પ્રશ્નો છે એના જવાબ તમારે આપવાના છે અમુક ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ છે અમુક ઇન્વર્સ ક્વેશ્ચન્સ છે આમાં ઘણા પ્રશ્નો એવા છે કે જેના જવાબ છે એ તમે સીધા નહીં આપી શકો કોઈ માહિતીના આધારે છે તો આ સવાલ સિવાયના કેટલાક બીજા સવાલો પણ અહીં બનાવી અને આપવામાં આવેલા છે તમે આ સવાલો દ્વારા પણ આ રમત રમી શકો છો પણ એના કરતા વધારે અહીં આપેલા સવાલો દ્વારા તમે સરસ રીતે રમત રમી શકશો ફિક્સ આન્સરની રમત માટેના પ્રશ્નોની યાદી પેલા આપણે ઇનવર્સ ક્વેશ્ચન લઈ લઈએ એટલે કે એવા પ્રશ્નો કે જેના તમે હા કે નામાં જવાબ આપી શકો આ તમારે તમારી રીતે વિચારી અને જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન છે ડીડ યુ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ ફાઈવ લાસ્ટ યર ગયા વર્ષે તમે પાંચમા ધોરણમાં ભણતા હતા તો આનો જવાબ આવે યસ આઈ ડીડ અથવા નો આઈ ડીડ નોટ આ રીતે ઇનવર્સ ક્વેશ્ચન્સના પ્રશ્નોના જવાબ આવે એ તમારે આપવાના છે બીજો પ્રશ્ન છે વોઝ યોર ફાધર એટ હોમ લાસ્ટ સન્ડે ગયા રવિવારે તમારા પપ્પા ઘરે હતા

પાંચમો પ્રશ્ન હાઉ મેની સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ યસ્ટરડે ગઈકાલે કેટલા વિદ્યાર્થીઓ હાજર હતા હવે આ પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે હવે ત્યારબાદ એક બીજી રમત રમવાની છે કે જેમાં વેર ઇઝ માય આન્સર એ રમત છે એ માટેના પ્રશ્નો છે હવે આ એ પ્રશ્નોની યાદી છે આમાં એવું કરવાનું છે કે વિદ્યાર્થીઓના બે જૂથ પાડવામાં આવશે અને એક જૂથમાં દરેક વિદ્યાર્થીને પ્રશ્નો આપવામાં આવશે એટલે આની એક ચિઠ્ઠી બનાવવાની છે જેમ કે એક ચિઠ્ઠીમાં પ્રશ્ન લખેલો હોય છે વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન બીજી ચિઠ્ઠીમાં હાઉ ડીડ યુ ગો ટુ ગાર્ડન આ રીતે આ બધા જ પ્રશ્નો છે એની આ દસ પ્રશ્નો છે તો એવી દસ ચિઠ્ઠી બનાવવાની છે અહીં એનો જવાબ છે જુઓ વેર ડીડ યુ ગો લાસ્ટ વેકેશન તો એનો જવાબ છે આઈ વેન્ટ ટુ સિમલા લાસ્ટ વેકેશન તો આ બાજુનું જે જૂથ છે બીજું જૂથ એવું એક 10 વિદ્યાર્થીનું જૂથ બનાવવાનું છે અને એને આ જવાબવાળી ચિઠ્ઠી આપવાની છે એક ચિઠ્ઠીમાં એક વાક્ય લખવાનું છે હવે આ પ્રશ્નવાળા જૂથમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી ઊભો થશે અને પોતાને મળેલી ચિઠ્ઠીમાંથી પ્રશ્ન વાંચશે જેમ કે એ પ્રશ્ન વાંચશે વેર વોઝ યોર ટેક્સબુક તમારી ટેક્સબુક ક્યાં હતી એટલે જવાબવાળા જૂથમાંથી જે વિદ્યાર્થી પાસે આ જવાબ છે એ વિદ્યાર્થી ઉભો થશે અને વાંચશે માય ટેક્સ બુક વોઝ ઇન ધ મારી ટેક્સ્ટ બુક છે કબાટમાં હતી આ રીતે ક્લાસરૂમ માં આ રમત રમવાની છે જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલ ને નથી કરી તો ચેનલ ને કરી દો બે લાયકન ને હિટ કરી નોટિફિકેશન ના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન